ભુજ શહેરના સંસ્કાર નગર ખાતે આવેલા એમ્પાયર ટાવર ખાતે રહેતા એક યુવકને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 5 લાખની ખંડની માંગવાના ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે એક યુવતી સહિત 3 આરોપીને ધરપકડ કરી હતી ભુજના નિલેશ રોજગાર અને નનામા નામથી ફોન કર્યા બાદ તેના પુત્રના ફોટા એક યુવતી સાથે અશ્લીલ સ્થિતિમાં ફોટા અને વિડીયો તેમની પાસે છે જે વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની ખંડની માંગી હતી અને જો રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે હેમંત ચાવડા નયન ગઢવી અને એક યુવતીની ધરપકડ કરી હતી ભુજ બી ડિવિઝનની અંદર આ પ્રકારનો એક ગુનો દાખલ થયેલો છે એની અંદર એક જે ફરિયાદી છે એના સન પાસેથી આ લોકોએ એક ફોટા મોકલાવી અને એમ કહ્યું બીભસ ફોટા છે તમારા સનના અને તમે 5 લાખ રૂપિયા આપો નહીં તો અમે તમને બ્લેકમેલિંગ કરીશું ને આ ઘણી રીતે બ્લેકમેલિંગ કરી અને એની પાસેથી પૈસા પડાવવાનો એક પ્લાન રચેલો હતો જે કાવતરું હતું એ કાવતરાના ભાગરૂપે એને પોલીસનો સંપર્ક કરતા આ બાબતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાની અંદર જે આરોપીઓ છે એમાંથી હાલ પોલીસના બી ડિવિઝનના ઇન્સ્પેક્ટર શ્રી ભરવાડ સાહેબે 3 આરોપીઓને એરેસ્ટ કરેલા છે જે પૈકી એક ગઢવી છે એક બીજું શું હેમંત આહિર છે અને એક છોકરી છે હવે આ ત્રણેય જણાને અત્યારે પકડે એના સિવાય એક આરોપીને આ ગુનામાં પકડવાનો બાકી છે તેઓ પાસેથી મોબાઈલ કબજે કરવામાં આવેલ છે એમની જે અગાઉની ડિટેલ હતી એ બધી કબજે કરવામાં આવેલ છે પછી આગળની કાર્યવાહી કરવા માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ છે તો બીજા એવિડન્સ મેળવશે જેવી રીતે કે ભાઈ એની ઓળખ પરેડ છે એના બીજા શાહેદો છે એની સાથે આ પ્લાનિંગ બીજા કેટલા લોકો સાથે કરેલું છે તો હાલમાં પોલીસ કસ્ટડીમાં છે આ 3 આરોપીઓ અને એ ઇન્ટરોગેશન દરમિયાન અન્ય કોઈ જગ્યાએ આવા હની ટ્રેપના એમાં એવું કરવામાં આવે છે કે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ કે મોબાઈલ કે વોટ્સએપ કે એવા માધ્યમથી એ લોકો ફોટોગ્રાફ મોકલાવે અને ચેટ કરીને તમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરે અને પછી તમને મળે અને મળ્યા પછી તમારી સાથે એ ટાઈપના ફોટોગ્રાફ્સ કલેક્ટ કરે અને ફોટોગ્રાફ્સનો પછી મેસેજ કરે છે હજુ શરૂઆતના બેજ ઉપર એની ઇન્ટ્રોગેશન દરમિયાન અન્ય કોઈ ગુનાઓમાં છે કે કેમ એ નથી આઈડિયા આવી શક્યો પરંતુ એમના એનાલિસિસ કરીશું એના મોબાઈલના જે સીડીઆર છે એના ઉપરથી આપણને એમનું પ્લાનિંગ જે અગાઉ કોઈ પણ જગ્યાએ પ્લાન કર્યો હશે કંઈ બનાવ બનાવ્યો હશે તો એ આપણે અવશ્ય શોધી શકીશું એમાં જે હેમંત કરીને આરોપી છે હેમંત છે અને એક બીજો વ્યક્તિ છે જે ગઢવી છે એ જે ભોગ બંધાર છે એને ઓળખતા હતા ભોગ બંધારની સોસાયટીમાં રહેતા હતા એટલે આ લોકો એક સોફ્ટ ટાર્ગેટ બનાવતા હોય છે કે કોઈની પાસેથી પૈસા મળી શકે એવું હોય અને યંગ છોકરાઓ હોય તો એને ટાર્ગેટ બનાવે એ ટીપ્સ આપી અને વેદાંત દ્વારા પછી આ પ્લાનિંગ કરવામાં આવે